माता ने थयो 34 वर्षीय युवान साथे प्रेम अने प्रेम मा अंध बनेली एक दीकरी नी माता पोतानी युवान दीकरी सामे ज प्रेमी साथे प्रणय मा राचवा लागी। जो के माता नी आ प्रेम लीला नो दीकरी विरोध करवा लागी अने दीकरी ना विरोध नी वात प्रेम ने प्रेमी ने कही ने अने प्रेमीए पोताना प्रेम मा आड़खीली रूप दीकरी नी क्रूर हत्या निपजावी दीधी। जो के मेहसाणा पोलीसे गणतरीना कलाकोमां ज हत्यारा युवकने झड़पी लई जेलना हवाले करी दीधो छे। मेहसाणा पोलीसने 30 નવેમ્બરના રોજ અર્ધ બળેલી હાલતમાં કિશોરીનો મૃતદેહ મળ્યો અને તપાસમાં તેની હત્યા માતાના જ પ્રેમીએ કર્યું હોવાનું ખુલ્યું છે। માતાને થયો પ્રેમ અને માતાના પ્રેમના ચક્કરમાં એક નિર્દોષ કિશોરીએ જીવ ગુમાવ્યો પડ્યો। પ્રેમ આંધળો હોય એ તો આપણે જોયું પણ છે અને સાંભળ્યું પણ છે, પણ પ્રેમ કરે કોઈ બીજું અને સજા ભોગવે કોઈ બીજું। જી હા, સિદ્ધપુર ખાતે રહેતી ભૂમિ જાટ નામની એક 70 વર્ષીય કિશોરીની માતાના પ્રેમમાં ચક્કરમાં જીવ ખોવો પડ્યો છે। મહેસાણા પોલીસે ગત તારીખ 30 નવેમ્બરના રોજ અર્ધ બળેલી હાલતમાં એક અજાણી કિશોરીની લાશ મળી હતી અને લાશની ઓળખવિધિ દરમિયાન આ લાશ સિદ્ધપુર ખાતે રહેતી ભૂમિ જાટની હોવાનું ખુલ્યું। પોલીસે ભૂમિ જાટની વિગત મેળવવા તે છેલ્લે તેની માતાના પ્રેમી પરેશ જોશી સાથે જોવા મળી હોવાની માહિતી મળી હતી। પોલીસે પરેશની વર્તણૂક ઉપર શંકા ઉપર અને કડક પૂછપરછમાં પરેશ જોશી ભાંગી પડ્યો અને ભૂમિ પ્રેમમાં આડખીલી રૂપ હોવાના કારણે તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। મહેસાણા પોલીસે પરેશ જોશીને ધરપકડ કરી જેલના હવાલે કરી દીધો છે। હત્યા કરી સળગાવેલી દેવાયેલી કિશોરી અને તેનો પરિવાર અગાઉ ચાણસમાં ખાતે રહેતો હતો। તે વખતે આ પરિવારની પાડોશમાં રહેતો પરેશ જોશી નામનો 34 વર્ષીય વ્યક્તિ કિશોરીની માતા કામિની જાટના સંપર્કમાં આવ્યો હતો અને તે દરમિયાન કિશોરીની માતા અને પરેશ જોશી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। દરમિયાન કિશોરીની માતા અને પરેશ જોશી સિદ્ધપુર ખાતે રહેવા માટે ચાલ્યા ગયા હતા અને કિશોરી ભૂમિ પણ તેમની સાથે સિદ્ધપુર રહેવા આવી હતી, પણ પહેલેથી જ પોતાની માતાના પ્રેમીનો વિરોધ કરતી ભૂમિને માતાના રંગરલિયા પસંદ ન હોવાથી તે સતત વિરોધ કરતી હતી। આ વિરોધના કારણે પરેશ જોશીએ ભૂમિની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને યોજના મુજબ 29 નવેમ્બરના રોજ પરેશ ભૂમિને લઈને મહેસાણા ફરવા માટે આવ્યો હતો, જ્યાં નુગર ગામ પાસે ભૂમિના માથામાં હથોડો ઝીંકી દઈ મોત નિપજાવી લાશ સળગાવી દીધી હતી। ત્યારબાદ પરેશ એકલો સિદ્ધપુર આવી ગયો હતો અને ભૂમિને સિદ્ધપુર ચોકડી ઉપર ઉતાર્યા બાદ ઘરે પરત નહીં આવી હોવાની કહાની ઊભી કરી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ માટે પહોંચ્યો હતો, પણ પોલીસની પૂછપરછમાં પરેશનો ભાંડો ફૂટી ગયો હતો અને પ્રેમ કરવો એ ગુનો નથી, પણ પ્રેમના કારણે કોઈને જીવ ખોવો પડે તે પ્રેમનું શું કહેવું? આ ઘટનામાં માતાના પ્રેમને કારણે એક નિર્દોષ કિશોરીને જીવ ગુમાવવો પડ્યો છે। 30/11/21 રોજ નુગર બાયપાસ સુવિધા ઓવરબ્રિજ જે છે ત્યાંથી આપણને એક અજાણી છોકરીની લાશ મળેલ હતી કે જે આશરે 18-20 વર્ષની જણાતી હતી અને એ સમગ્ર બળેલી હાલતમાં હતી, સિવાય કે એનો ચહેરો જે અર્ધ બળેલી હાલતમાં હતો તેના આધારે તે લાશની ઓળખ કરવા માટે થઈને અને આ બનાવ શું છે એની તપાસ માટે થઈને 4 ટીમો બનાવવામાં આવેલી હતી, જેમાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ, તે ઉપરાંત LCB SOG અને પેરોલ ફોલોની ટીમો કામે લાગેલી હતી। આજુબાજુના જિલ્લાઓમાંથી આશરે 100-એક જેટલી છોકરીઓના ફોટોગ્રાફ મંગાવી કમ્પેરિઝન કરવામાં આવ્યું ત્યારે એવું ધ્યાન પર આવ્યું કે સિદ્ધપુર ખાતેથી એક છોકરી ગુમ થયેલ છે અને તેને મળતું આવતો આ સમગ્ર જે દીકરીનો ચહેરો છે તે છે, તેના આધારે તે જે દીકરીની ઓળખ પ્રસ્થાપિત થઈ અને ત્યારબાદ તેની ફર્ધર જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો તે તપાસની અંદર એવું ધ્યાન પર આવેલું હતું કે એક પરેશ જોશી નામનો વ્યક્તિ છે જે મૂળ રહેવાસી ચાણસમાનો છે, તે આ છોકરી સાથે છેલ્લે જોવા મળેલ હતો અને તે પોતે જ સિદ્ધપુર પોલીસ સ્ટેશને પણ ગયેલ હતો આના માટે થઈને જાણવા જોગ આપવા માટે થઈને ગુમની, તો તેના આધારે તેની સઘન પૂછપરછ કરતાં તેના દ્વારા આ ગુનો આચરેલ હોવાની કબૂલાત કરેલ હતી। અત્યાર સુધીમાં જે આરોપીની પૂછપરછ છે એ પ્રમાણે તે બાળકી જે છે તે અને એની માતા જે છે તેની સાથે આ પરેશ જોશી જે છે અવારનવાર મુલાકાત કરતો હોય અને જે આ બાળકીને પસંદ આવતું ન હોય તેના કારણે આ ગુનો કરેલાની એને કબૂલાત આપેલ છે, વધુ તપાસ પોલીસ કરી રહી છે।